तो મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એમએલએ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં વિધિવત રીતે સામેલ થઈ ગયા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર રીતે ખેસ ધારણ કરી લીધો છે. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીએ પ્રવેશ કર્યો છે. બનાસકાંઠાના વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓ અપક્ષના ઉમેદવાર હતા, હવે તેઓએ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. જેએનયુના પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે કનૈયા કુમાર. તો મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર રીતે ખેસ ધારણ કરી લીધો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. મેવાણીની સાથે કનૈયા કુમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે. જેએનયુના કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં હવે જોડાઈ ચૂક્યા છે. મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર રીતે ખેસ ધારણ કર્યો. રાહુલ ગાંધીની હાજરીમાં મેવાણીએ ખેસ ધારણ કર્યો છે. પરેશ જોડાઈ ગયા છે આપણી સાથે ફોનલાઈન પર. જી પરેશ, જણાવશો કે જે પ્રમાણે અટકળો ચાલી રહી હતી કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે, આજે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. જી બિલકુલ, લગભગ છેલ્લા એક મહિનાથી એવી ચર્ચા હતી કે ગુજરાતના જે ધારાસભ્ય છે, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાવાના છે. આજે આખરે સત્તાવાર રીતે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. હવે પોલિટિકલી રીતે જો આ ખબરની અસરને જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસની પાસે કોઈ એવો ખાસ દલિત ચહેરો ન હતો. હવે જ્યારે જિગ્નેશ મેવાણી આવી ગયા છે ત્યારે કોંગ્રેસને એક મજબૂત દલિત ચહેરો મળ્યો છે અને આગામી ચૂંટણીમાં જે ગુજરાતની જે દલિત વોટ બેંક છે તેને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કોંગ્રેસ પાસે એક હુકમનો એકો છે. અને એક રીતે એવું કહી શકાય કે જે હાર્દિક પટેલ, જે પટેલ લોબીનો નેતા છે, તો હવે જિગ્નેશ મેવાણી તરીકે તેમને એક દલિત નેતા પણ મળી ગયો છે. એટલે રાજ્યની જે બે મોટી દલિત, જે બે મોટી વોટ બેંક જે છે તેમના વોટ પોતાની તરફ અંકિત કરવા માટે કોંગ્રેસ પાસે બે મોટા દિગ્ગજ નેતા પોતાની પાસે આવી ગયા છે. હવે જોવાનું છે કે જિગ્નેશ મેવાણીનો ઉપયોગ કોંગ્રેસ કેન્દ્રમાં કરે છે કે પછી રાજ્યમાં જ. હાલની જે સ્થિતિ છે તે મુજબ એવું લાગી રહ્યું છે અને રાજકીય પંડિતો પણ એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીનો પૂરેપૂરો ઉપયોગ જે છે તે 2022ની વિધાનસભા ચૂંટણીમાં થશે. હવે વાત જો કરીએ જિગ્નેશ મેવાણીનો શું ફાયદો, તો તેઓ અત્યાર સુધી અપક્ષ ધારાસભ્ય હતા, તેમની પાસે કોઈ પણ રાજકીય પક્ષનું પીઠબળ ન હતું. હાલાકી કોંગ્રેસ જે છે તે પાછલા બારણેથી તેમને એક રીતે મદદ કરતી હતી, ટેકો આપતી હતી, પરંતુ હવે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસનું જે સંગઠન છે તેનું પણ મદદ મળશે. આ ઉપરાંત જે આર્થિક જે ચૂંટણીમાં જે જરૂર પડે તે પણ મળશે અને જે કેટલાક સિનિયર નેતાઓ છે તેમનો પણ સાથ તેમને સાંપડશે. આ ઉપરાંત એવી પણ એક વાત સામે આવી રહી છે કે જો 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતી જાય ગુજરાતમાં તો કદાચ તેમને મંત્રી પદ પણ મળી શકે, અને માની લો કે જો હારી જાય છે કોંગ્રેસ તો પણ તેમને વિપક્ષના નેતાનું જે છે પદ આપવામાં આવે એવી એક વાત છે. જોકે હજુ સુધી ઓફિશિયલી રીતે કોંગ્રેસ તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું, એટલે આ તમામ બાબતો ખાલી માત્ર તર્ક વિતર્ક છે. પરંતુ બંને પક્ષોને કોઈને કોઈ ફાયદો છે, કોઈને નુકસાન નથી. હવે જોવાનું છે કે જિગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યની રાજનીતિ કેટલી પલટાય છે અને ખાસ કરીને જે દલિત રાજનીતિ છે તેમાં કોને ફાયદો થાય છે અને કોને ખોટ જાય છે. જી પરેશ, એ પણ જણાવશો કે આગામી સમયમાં હવે ચૂંટણી આવી રહી છે અને દલિત પક્ષના નેતા છે જિગ્નેશ મેવાણી, તો આગામી સમયમાં કેવા સંકેતો દેખાઈ રહ્યા છે? જી બિલકુલ, આપણે જોવા જઈએ તો રાજ્યમાં દલિત વોટ બેંક છે તે પણ કોઈ નાની સુણી નથી. ઘણી બધી સીટો એવી છે કે જેમાં દલિત મતદારો છે તેમનું ખાસું પ્રભુત્વ છે, પરંતુ અત્યાર સુધી મેં તમને કહ્યું તેમ બે ત્રણ ચહેરાઓને બાદ કરતા ગુજરાત કોંગ્રેસમાં ખાસ કોઈ એવો ચહેરો હતો નહીં જેતા તેઓ પોતપોતાના જે વિસ્તારો છે ત્યાં સુધી નિર્ભર હતા. વાત જ્યાં સુધી મેવાણીની છે તો મેવાણી એક રાષ્ટ્રીય ચહેરો છે, ખાસ તેઓ હોશિયાર પણ છે, તેમનું જે ભાષા પર પ્રભુત્વ છે, પછી તે હિન્દી હોય, ગુજરાતી હોય કે અંગ્રેજી, તમામ મોરચે તેઓ અત્યાર સુધીમાં પોતાની જે કાર્યક્ષમતા છે તેનું એક રીતે કહી શકાય કે તેમાં તેઓ પાસ થઈ ચૂક્યા છે. ગુજરાતના જે નેતાઓ હાલમાં કોંગ્રેસ પાસે છે તેમાં દલિત નેતા કોઈ એવા નથી કે જેઓ રાષ્ટ્રીય સ્તરે જે છે તેઓ સુકાન સંભાળી શકે. હવે મેવાણીના આવ્યા બાદ કોંગ્રેસના એક ચહેરો મળ્યો છે અને આપણે મંત્રી પરેશ हर्ष और जोश के मौके पर बहुत सारे साथियों का सम्मिलित हो जाना स्वाभाविक है, पर मेरा आपसे एक अनुरोध है, इस पत्रकार वार्ता की और आज जो एक विशेष हमारे युवा साथियों की तरुणाई
राहुल गांधी जी और कांग्रेस पार्टी के साथ जुड़ रही है, इसकी संजीदगी को समझते हुए कृपया करके बहुत सारे साथी जो हैं वो चुप रहेंगे ताकि पत्रकार वार्ता हम चालू रख सके। खास तौर से जो दाएं हाथ को साथी हैं, मैं उन्हें अनुरोध करूंगा या तो शांत रहिए नहीं तो हॉल से बाहर खड़े हो जाइए। नमस्कार मित्रों, आज भारतीय राष्ट्रीय कांग्रेस की इस विशेष पत्रकार वार्ता में आप सबका, जो मेरे सामने बैठे हैं पत्रकार बंधु, छायाकार बंधु, टेलीविजन के साथी और बहुत सारे हमारे जोशीले युवा, आप सबका श्रीमती सोनिया गांधी जी, राहुल गांधी जी और भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से मैं स्वागत करता हूं। आज हम सब के लिए एक विशेष दिन है क्योंकि इस मंच पर वो दो नौजवान बैठे हैं जो अब किसी परिचय के मोहताज नहीं और जो अपने आप में, जिन्होंने लगातार मोदी सरकार और हिटलर शाही की जो नीति है, जो 7 साल से इस देश में चल रही है, अपने अपने तरीके से युवाओं के लिए, गरीबों के लिए, वंचितों के लिए, शोषितों के लिए, पिछड़ों के लिए, दलितों के लिए उन्होंने एक व्यापक संघर्ष किया। हमारे इन साथियों को ये लगा कि ये आवाज तब और बुलंद हो पाएगी जब ये आवाज कांग्रेस और राहुल गांधी जी की आवाज में मिलकर एक और एक 11 की आवाज बन जाएगी। और मैं आभारी हूं हमारे साथी कन्हैया कुमार जी, हमारे साथी जिग्नेश मेवानी जी और मेरे एक और मित्र जो वर्किंग प्रेसिडेंट हैं गुजरात प्रदेश के, हार्दिक पटेल जी, वो भी उनके साथ उपस्थित हैं। मैं आप सबका भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से स्वागत करता हूं, अभिनंदन करता हूं और बगैर किसी विलंब के सबसे पहले महासचिव संगठन उनसे अनुरोध करूंगा कि वो संक्षिप्त में अपनी बात रखेंगे और उसके बाद फिर हम आप लोगों को कहेंगे कि वो आप अपनी बात यहां पर रखें। आदरणीय केसी वेणुगोपाल जी, डियर फ्रेंड्स, दिस इज वन ऑफ द हैप्पीएस्ट मोमेंट फॉर ऑल ऑफ अस टू बी हियर इन द आईसीसी ऑफिस टू रिसीव कन्हैया कुमार जी एंड जिग्नेश मेवानी जी एंड अदर कोलीग्स। ऑलरेडी रणदीप जी टोल्ड यू दैट कन्हैया कुमार एक्चुअली इज अ सिंबल ऑफ fighting freedom of expressions in this country. The way in which he fought against the fundamentalism throughout his student education time, the country witnessed. There was that type of young personality is joining Congress is will end. તો એમએલએ જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે, સાથે જેએનયુના વિદ્યાર્થી તરીકે રહેલા